એકવાર મ્યાનમાંથી નીકળે તલવાર તો ભોગવવો જ પડે છે અંજામ તલવારને ભગવાનની જેમ પૂજે છે ક્ષત્રિય સમાજના લોકો જેને શસ્ત્ર પૂજા કહે છે તલવારને લઈને ક્ષત્રિયો જાણો શું છે એ નિયમો સાથે એ પણ જાણો કે કયા રાજા કઈ તલવાર ધારણ કરતા હતા જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર જો મિત્રો તમે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચેના લાલ બટન ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી તો ચાલો જાણીએ મિત્રો તલવાર મ્યાનમાંથી બે કારણોસર જ બહાર કાઢવામાં આવતી હતી એક તો તલવારની પૂજા કરવાની હોય ત્યારે અને બીજું દુશ્મન પર વાર કરવાનો હોય ત્યારે જો તલવાર આ બંને કારણ વગર મ્યાનમાંથી બહાર કાઢવામાં આવે તો ટચલી આંગળીનો લોહી ચખાડવામાં આવ્યા બાદ જ તલવાર મ્યાનમાં મૂકવામાં આવતી હતી તલવારમાં કોઈ દિવસ પોતાનું મોઢું જોવું નહીં જો યુદ્ધ સમયે તલવાર પોતાની જાતે મ્યાનમાંથી બહાર આવે તો યોદ્ધા અવશ્ય વિજય થાય છે અમુકના કહેવા પ્રમાણે શસ્ત્રગારમાં પડેલી તલવારમાંથી જે સંકેત આપે એને રાજા યુદ્ધમાં ધારણ કરતા આમ પૂજન કે યુદ્ધ સિવાય તેને મ્યાનમાંથી સંપૂર્ણ બહાર કાઢવી નહીં તેવો નિયમ હતો તો મિત્રો હવે આપણે જાણીશું મહારાણા પ્રતાપની તલવાર વિશે મહારાણા પ્રતાપ જ્યારે યુદ્ધમાં ઉતરે ત્યારે તે પોતાની સાથે બે તલવાર રાખતા હતા યુદ્ધમાં કોઈ શત્રુ તલવાર વગર હોય તો મહારાણા પ્રતાપ તેમની બીજી તલવાર શત્રુને આપતા હતા મહારાણા પ્રતાપ હથિયાર વગરના યોદ્ધા પર પ્રહાર કરતા ન હતા મહારાણા પ્રતાપ પાસે ખૂબ હથિયારો હતા પરંતુ મેવાડના રાણાઓની ખાનદાની તલવાર કે જેનાથી રાણા સાંગાદી લઈને મહારાણા પ્રતાપે યુદ્ધ કર્યા આ તલવારનું વજન પિસ્તાલીસ કિલો હતું હાલ આ તલવારને ઉદયપુરના મ્યુઝિયમમાં મૂકવામાં આવી છે મિત્રો હવે જાણીશું પૃથ્વીરાજસિંહ ચૌહાણની તલવાર વિશે કહેવામાં આવે છે કે પૃથ્વીરાજસિંહ ચૌહાણ પાસે વર્ષો જૂની ખાનદાની તલવાર હતી જ્યારે પણ કોઈ નવા રાજા રાજ્યભાર સંભાળે ત્યારે રાજ્યાભિષેક સાથે રાજાને આ તલવાર આપવામાં આવતી હતી આ તલવારમાં ચાર ઇંચ લાંબી સોનાની મુઠવાળી હતી દરાવીના યુદ્ધ બાદ આ તલવારની જાણકારી ક્યાંય મળી નથી રાવ માધુસિંહ હથિયારોના પ્રદર્શનમાં આ તલવાર જોવા મળી હતી જ્યાં લખ્યું હતું કે સરકાર શ્રી પૃથ્વીરાજ બહાદુર સંવંત બારસો બ્યાસી પરંતુ સંપૂર્ણ રીતે એ સ્પષ્ટ થતું નથી કે આ તલવાર ખરેખર પૃથ્વીરાજ સિંહ ચૌહાણની હતી મિત્રો હવે આપણે જાણીશું રાજા જસવંતસિંહની તલવાર વિશે સૌથી ભારે તલવાર જોધપુરના રાજા જસવંતસિંહ પાસે હતી જેનું વજન બાવીસ પોઈન્ટ પાંચ કિલો હતું આમ તો તમે સો કિલોથી પણ વધુ વજનવાળી તલવાર જોઈએ હશે પરંતુ આવી તલવાર માત્ર મ્યુઝિયમમાં મૂકવા માટે બનાવવામાં આવતી હતી આટલા વજનવાળી તલવારનો યુદ્ધમાં ઉપયોગ કરવો શક્ય નથી અને છેલ્લે તો મિત્રો હવે આપણે જાણીશું શિવાજી મહારાજની તલવારો વિશે શિવાજી મહારાજ પાસે ત્રણ તલવાર હતી જેના નામ ભવાની તલવાર તુલજા તલવાર અને જગદંબા તલવાર મિત્રો માનવામાં આવે છે કે ભવાની તલવાર શિવાજીને માતા ભવાનીએ પ્રગટ થઈને આપી હતી તુલજા તલવારને શિવાજીના પિતા સયાજી મહારાજે શિવાજીને આપી હતી અને જગદંબા તલવારની વાત ઘણી લાંબી છે જો મિત્રો તમે ભવાની તલવાર અને માતા ભવાની પ્રગટ થયા તે વિશે માહિતી મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાંથી તમે જોઈ શકો છો તો બસ મિત્રો